જો ભાઈ અહીં આગળ શરૂઆતમાં આપણે પ્રારંભિક સ્થિર કીધેલું છે, એટલે પ્રારંભિક વેગ ઝીરો હતો, માટે સ્થાનાંતર શું થાય? તો સ્થાનાંતર ડી બરોબર હાફ એટી સ્ક્વેર આવું થશે, કારણ કે વી ઝીરો ટી વાળું પદ તો ઝીરો થઈ ગયેલું છે. હાફ એમ ના એમ એની કિંમતે હાફ મળેલી છે, અને ટી સ્ક્વેર દસ સેકન્ડ પછી આપણને કીધેલું છે, તો દસ નો વર્ગ સો, દેટ મીન્સ 25 મીટર. તો હવે કાર્ય W બરોબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ છે 5 ન્યૂટન, સ્થાનાંતર છે 25 મીટર, દેટ મીન્સ 125 જૂલ. 125 જૂલ આજે બાબત બોલો ભાઈ, ક્લિયર છો સર? હા બોલો બેલા. સર F1 અને F2 પરસ્પર લંબ છે તો એકબીજાની અસર નાબૂદ ન કરે? એટલે એકબીજા ઉપર અસર નથી કરવાની, પદાર્થ પર કરવાની છે અસર. આપણો આ બ્લોક છે એની પર એક બળ આ દિશામાં લાગે છે, એક બળ આ દિશામાં લાગે છે, તો પરિણામી બળ આ દિશામાં ક્યાંક મળશે ને? એ તો પદાર્થ પર લાગતું પરિણામી બળ. આ બંને બળ એકબીજા ઉપર કોઈ અસર નથી કરતું. આપણે એકબીજા ઉપર અસર આ બંને સદીશો એકબીજા પર અસર ના કરે, પણ આ પદાર્થ પર તો કરશે નથી. અને આપણે તો પદાર્થની ચર્ચા કરીએ. ઓકે, લખો નવો પ્રશ્ન. એમ દળના પદાર્થનો વેગ v is equal to m દળના પદાર્થનો વેગ v is equal to a into x raised to half અનુસાર બદલાય છે, જ્યાં a અચળાંક અને x સ્થાનાંતર છે. તો કણના x બરોબર ઝીરો થી x બરોબર 2 મીટર સુધી ના સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય ખાલી જગ્યા થાય. બોલો ક્લિયર છો ભાઈ? જો ભાઈ અહીંયા આગળ આ વેગ જે છે એ સ્થાન ઉપર આધારિત છે. એટલે અહીંયા આગળ કાર્ય W બરોબર ડેલ્ટા K પણ લખી શકાય. કાર્ય W બરોબર ડેલ્ટા K વાળું સૂત્ર પણ લખી શકાય. એ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો થાય. ચલો જોઈએ અહીંયા આગળ આ દાખલો. અલગ અલગ રીતે તમે કરી શકો. આ વેગ આપેલું છે એની પરથી સ્થાનાંતરણ dx બાય dt કરીને સ્થાનાંતરનું સૂત્ર મેળવી લો, અને વેગનું વિકલન કરીને પ્રવેગ મેળવી લો, અને પછી પણ તમે કાર્ય શોધી શકો છો. અથવા કાર્ય શોધવા માટેની બીજી મેથડ dw ઇઝ ઇક્વલ ટુ ભાઈ ગતિ ઉર્જામાં થતો ફેરફાર,
हाफ एम वी टू स्क्वेर माइनस हाफ एम वी वन स्क्वेर। जो भाई हाफ एम वी टू स्क्वेर एले ए इंटू एक्स रेस टू हाफ नो वर्ग केम तो के वेग नु सूत्र मुकी दीद माइनस वी वन पर वी वन में तो एक्स की किंमत जीरो आवशे एले वेग जीरो देट मीन्स थ्री डब्ल्यू इज इक्वल टू आ सूत्र मैं हाफ एम ए स्क्वेर इंटू एक्स आ ए इंटू एक्स रेस टू हाफ नो स्क्वेर करो एले हाफ एम ए स्क्वेर અને x ઓકે પણ આ તો dw સૂક્ષ્મ કાર્ય થયું મારે તો x બરાબર 0 થી x બરાબર 2 સુધીનો તમામ કાર્યની વાત કરવી છે અહીંયા આગળ એવા સંજોગોમાં મારે આનું સંકલન લેવું પડે એટલે w is equal to integration બે half m a square અચળ છે એટલે એ બહાર શું રહ્યું અંદર x into dx संकलन करवा माटे x into dx चलो ये लिमिट मुकी दो तो लिमिट छे 0 थी 2 half m square m ना m x नु संकलन x square by 2 0 थी 2 हाफ एम ए स्क्वेर एम ना एम आ बाय टू अचर जेने बाहर ले लो चलो एक्स नी जगह अपर लिमिट बे नो वर्ग चार माइनस एक्स नी जगह लोअर लिमिट जीरो चार माइनस जीरो एले चार छेद मा पण बे बे चार 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 उड़ी गया दैट मीन्स कार्य थयु एम ए स्क्वेर कार्य थशे एम ए स्क्वेर બોલ ભાઈ ખ્યાલ આવે દરેક ને સર આ સંકલન થી ચલાવો ફરીથી ખબર ના પડી આમાં યસ ચલો ભાઈ સંકલન ફરી કરીએ ધ્યાન આપી દેજો આપણને અહીંયા આગળ વેગનું સૂત્ર આપ્યું હતું v = a * x = 1/2 हाफ एम वी स्क्वेर ओके हाफ एम एम नो एम अहीं आगळ वी नी किंमत मूकी दीधी ए इंटू एक्स रेस टू हाफ एनो स्क्वेर देट मीन्स हाफ एम ए स्क्वेर एक्स हवे हाफ एम ए स्क्वेर ए तो अचळांक केवू रकम मां कीधेलू छे एटले एटलू बहार एक्स डी एक्स जीरो थी टू एक्स नु संकलन एक्स स्क्वेर बाय टू जीरो थी टू आ टू अचर से बाहर ले ली थी हाफ एम ए स्क्वेर बाय टू बाहर एक्स ज रहो एक्स नो स्क्वेर रहो अपर लिमिट एक्स की जगह टू टू नो वर्ग फोर माइनस एक्स की जगह जीरो जीरो नो वर्ग जीरो फोर माइनस जीरो एट फोर छेद में बे दू चार ऊपर नीचे आ चार उड़ी गया एट एम ए स्क्वेर बोलो भाई क्लियर छो सर इंटीग्रेशन नो फर्स्ट स्टेप छे तो एमा खाली dx ना हो तो तब मैं dx बीजा ऐड के मैं ऐड करिए x dx करियो खाली dx ना लगे ना लगे ना खाली dx अब उस समीकरण जैसे dw इसी को रो हाफ m a स्क्वायर इनटू x से तो कौनी सापेक्ष से संकलन करिए जैसे तो मार बताओ पड़े ना आपने संकलन कौनी सापेक्ष से करिए जैसे तो बताओ पड़े ना ओके सर બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે અને બીજી રીતે વિચારી જોઈએ જો જો આવું વિચારો w બરોબર dk અથવા ડેલ્ટા કે
तो डेल्टा के एटले हाफ एम वी स्क्वेर, अपने आ डीडब्ल्यू कहीए। तो अहीं आगे डेल्टा के एटले आनो फेरफार एटले डी के। અહીં આગળ હાફ એમ અચલ લઈ લો તો ડી વી સ્ક્વેર, વી ની કિંમત હતી એ ઇન્ટુ એક્સ રેસ ટુ હાફ એનો સ્ક્વેર, એનું વિકલન કરવાનું રહે અથવા તો આ સૂક્ષ્મ સ્વરૂપ થયું એટલે આ કૌંસ નું તમારે સાદુરૂપ આપવાનું રહે, હાફ એમ ડી એનો સ્ક્વેર એક્સ રેસ ટુ હાફ નો વર્ગ એટલે એક્સ। હવે આનું વિકલિત સ્વરૂપ લખવાનું હતું એટલા માટે અહીંયા આગળ આ ડીએક્સ ગુણાકારમાં આવેલો, ક્લિયર? ફરીથી ધ્યાન રાખજો, અહીંયા જે તમે લખ્યું ને ડીડબ્લ્યુ હાફ એમ વી ટુ સ્ક્વેર માઇનસ હાફ એમ વી વન સ્ક્વેર, આપણને ખબર છે કે શરૂઆતમાં તો પદાર્થ સ્થિર છે કારણ કે એક્સ બરોબર ઝીરો પર આધારિત હતું એટલે પ્રારંભમાં સ્થિર છે એટલે પ્રારંભિક ગતિ ઉર્જા તો આપણે ઝીરો લઈ લઈએ છીએ। ડીડબ્લ્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વી ટુ સ્ક્વેર અથવા વી સ્ક્વેર, પછી વીની કિંમત આ મૂકી દીધી સાદરૂપ આપણે, પણ એ શું મળ્યું છે? ડીડબ્લ્યુ મળ્યું છે તમને, અથવા તમે એવું કહી શકો કે ડેલ્ટા કે મળ્યું છે, ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર મળ્યો છે। હવે જ્યારે ડીડબ્લ્યુ માંથી ડબલ્યુ લેવું હોય તો સંકલન કરવું પડે એટલે આપણે અહીંયા આગળ સંકલન લીધું, એમાં હાફ એમ એ સ્ક્વેર અચળ છે। હવે આ સંકલન કોની સાપેક્ષે કરવાનું? તો કે સ્પષ્ટ છે ચલપદ એક્સ છે એટલે એક્સ ની સાપેક્ષે, એટલે માટે મારે અહીંયા ડીએક્સ લખવું પડે અને માટે આપણે અહીંયા ડીએક્સ લખેલો છે। ઓકે, ચલો ભાઈ નવો પ્રશ્ન તરફ જઈએ। ચલો ભાઈ નવો ક્વેશ્ચન, બળ એફ ઇઝ ઇક્વલ ટુ, બળ એફ ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ સેવન। બળ એફ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 7 i કેપ, એટલે કે આ બળ સદિશ f થયું। ન્યૂટન ની અસર હેઠળ આ એકમ ન્યૂટન છે, આ બળની અસર હેઠળ ની અસર હેઠળ એક કણનું સ્થાનાંતર x અક્ષ પર, એક કણનું સ્થાનાંતર એક્સ અક્ષ પર એક્સ બરોબર ઝીરો થી એક્સ બરોબર 10 મીટર, આ કણનું સ્થાનાંતર એક્સ બરોબર ઝીરો થી એક્સ બરોબર 10 મીટર થાય છે તો તે દરમિયાન થતું કાર્ય કેટલું, તે દરમિયાન થતું કાર્ય કેટલું? બોલો, રકમ લખાઈ ગઈ છે? ચલો ભાઈ જુઓ, અહીંયા આગળ બળ જે છે સતત બદલાય છે એક્સ ની સાથે એટલે ચલબળ નો કિસ્સો થયો, તો ચલબળ ના કિસ્સામાં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે સૂત્ર છે ઇન્ટીગ્રેશન એફ ડોટ ડી આર, પણ અહીંયા એક પરિમાણ છે એટલે એફ ડોટ ડી એક્સ, ક્યાંથી ક્યાં સુધી? તો ઝીરો થી 10। હવે એફ અને ડીએક્સ એક જ દિશામાં છે માટે ડોટ ના લખીએ તો ચાલે, એટલે ઉપર સદિશ દર્શ થઈએ નહીં તો ચાલશે એટલે એફ ડી એક્સ, કેમ બંને એક જ દિશામાં છે માટે। ઓકે ચલો, ઇન્ટીગ્રેશન 0 થી 10 એફ પહેલા લખીએ, 3x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 7,
હવે આઈ કેપ લખવાની જરૂર નથી, કારણ કે આપણે ખાલી હવે એફ લખીએ છીએ, એટલે કે મૂલ્ય લખીએ છીએ ઇન્ટુ ડીએન. ચલો વિસંકલન લખીએ. ચલો થ્રી અચળ એક્સ સ્ક્વેર નું સંકલન એક્સ ક્યુબ બાય થ્રી પ્લસ ટુ અચળ એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ, પછી માઇનસ સેવન અચળ માટે એનું સંકલન એક્સ ચાલે લિમિટ જીરો થી દસ. જો અહીંયા આગળ થ્રી થ્રી કેન્સલ છે, આ ટુ ટુ કેન્સલ છે, તો શું રહેશે? જો એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ. ચલો એક્સ ની જગ્યાએ પેલા અપર લિમિટ દસ, તો દસ નો ક્યુબ હજાર માઇનસ. ચલો ભાઈ એક્સ ની જગ્યાએ દસ નો વર્ગ, સોરી આ પ્લસ છો, દસ નો વર્ગ સો માઇનસ સાત ગુણ્યા દસ સિત્તેર. ચલો ભાઈ અપર લિમિટ મુકાઈ ગઈ, હવે માઇનસ લોઅર લિમિટ. એક્સ ક્યુબ એક્સ ની જગ્યાએ જીરો એટલે આ જીરો, એક્સ સ્ક્વેર જીરો નો વર્ગ જીરો, માઇનસ સાત ગુણ્યા જીરો એટલે જીરો, એટલે લોઅર લિમિટમાં જીરો. ચલો સાદુરૂપ આપીએ તો સો માંથી સિત્તેર ગયા એટલે ત્રીસ, એટલે કે એક હજાર ત્રીસ. આ તો જીરો છે એટલે આ જીરો, આ જવાબ થઈ ગયો. કાર્ય ડબલ્યુ બરોબર એક હજાર ત્રીસ જૂલ. બોલો ભાઈ ક્લિયર છો? બોલો ભાઈ કોઈને ક્યાંય ડાઉટ? ઓકે સર, લખો નવો પ્રશ્ન. હવે આ એફ ધારી લે કે એક્સ અક્ષ ની દિશામાં છે, અથવા તો એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે છે ધારી લે, અને આ ડોટ ડી આર ધારી લે કે એક્સ આઈ પ્લસ થ્રી કે છે, તો તું જયારે ડોટ પ્રોડક્ટ કરીશ તો આઈ આઈ નો ડોટ થશે, કે નો ડોટ થશે, જે વાળું પદ ઓટોમેટિક ઝીરો થઈ જશે. તો અહીંયા આગળ ડોટ પ્રોડક્ટ હોવાને કારણે આ બધી વસ્તુ સદિશ છે, એટલે જો તમે અહીંયા ડોટ ના મૂકો તો પછી તમે ગુણાકાર કરશો કઈ રીતે આનો એકબીજા સાથે, એટલે હંમેશા ડોટ પ્રોડક્ટ હોય તો ડોટ મૂકવા જ પડે, નહીં તો કાર્યનું સૂત્ર એ ખોટું થાય. આપણું કાર્યનું છે શું? એફ છે, તો આ કોસ થીટા ના લખવા પડે એટલે અદિશ ગુણાકાર છે ડબલ્યુ બરોબર એફ ડોટ ની. હવે તું એમ કે આ ડોટ કાઢી નાખીએ તો એનો અર્થ તો થઈ ગયો ખાલી એફ ડી, તો જુદા જુદા કોઈ બી ખૂણે તું એફ અને ડી વચ્ચેનો ખૂણો અલગ અલગ હોય તો દરેક માટે તાર તો કાર્ય સમાન જ મળે, એ તો સાવ તદ્દન ખોટું થઈ જાય. માટે જો બળ અને સ્થાનાંતર અલગ અલગ દિશામાં હોય તેવા સંજોગોમાં એફ ડી એક્સ ની જગ્યાએ એફ ડોટ ડી આર લખવું જ પડે. ઓકે સર, ખ્યાલ આવ્યો છે ભાઈ? ઓકે, નવો ક્વેશ્ચન. લખો સર, અવાજ નહીં આવતો. અવાજ નહીં આવતો? હા યસ સર.